નજીકના સારવાર કેન્દ્ર ખાતે સંપૂર્ણ સારવાર લેવા માટે જણાવીશ. મારા પોતાના કુટુંબના સભ્યની જેમ જ સારવાર કરાવીશ. તેમના પ્રત્યે કોઈ પણ પ્રકારનો ઈર્ષાઓનો ફેલાવો કરીશ. રક્તપિત સંપૂર્ણ મટી શકે છે. શરૂઆતના રક્તપિત નાબૂદી માટે કામ કરીએ અને નજીકના ભવિષ્યમાં રક્તપિત મુક્ત ભારત બનાવવા માટે મહાત્મા ગાંધીનું સ્વપ્ન જવાના છે. એ ત્રણે ભાઈઓનો સન્માન આપણા એક જય ઘોષ કરી લઈએ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ.
આ મારો ફોટો કઈ જોયો બધું જ સવાલ કશું જ ઇમ્પોસિબલ નથી જો તમારી જેમ અહીંયા આગળ આટલું નવું છે આખું બિલ્ડિંગ ઉપર અમારી નીચેનું સ્કૂલ હતું બધા અમે બધા જોડે જ ભણતા હતા અમે આગળ પાછળ હતા ઈશ્વરભાઈ જેસીભાઈ અકબરભાઈ બધા અમે અહીંથી ભણી ગયા છે અને અહીંથી જે ભણી જાય ને એ ખરેખર બહુ આગળ જાય છે એટલે એવું નહીં ઘણી વખત આપણે એવું વિચારીએ કે ભાઈ અમારું પૂરતી ફેસિલિટી નથી આમ નથી હું આજે જો ઈશ્વરભાઈ વાત કરી કે છોકરાઓ ધેટ્સ વેરી ગુડ કે ત્રણ છોકરાઓ છે નેશનલ લેવલે પહોંચ્યા છે પણ એન્કરેજ માટે પેરેન્ટ્સ એક પણ નથી દેખાતા અહીંયા આગળ તો એવું ના વિચારતા કે પેરેન્ટ્સ તમને એન્કરેજ નથી કરવા હોતા એટલે પછી આપણે શું અમારા પેરેન્ટ્સ ના પેરેન્ટ્સની ભાવનાઓ બધી બહુ હોય છે સિચ્યુએશન અલગ અલગ હોય છે પણ કોઈ પણ પેરેન્ટ્સ એવું ના વિચારે કે મારું છોકરું આગળ ના જાય ગદગદ થાય પેરેન્ટ્સ પોતું જ હોય અમુક વખત ફોર્માલિટી કરે કઈ પેરેન્ટ્સને નથી આવડતી અને જે ખાસ કરીને મામલામાં સિટીમાં હશે ને તો આટલું નાનું પ્રોગ્રામ હશે તો બધા પેરેન્ટ્સ આવી જશે હવાઈ બેટા ધેટ્સ ગુડ વેરી ફાઇન ધીસ એન્ડ ધેટ પણ આપણા પેરેન્ટ્સ બધા ડિફરન્ટ હોય પણ એવું નહીં હોતું કે આપણા પેરેન્ટ્સ આપણને સપોર્ટ નથી કરતા પણ એમને તમને આપ એમને એમને તમને થેન્ક યુ કહેવાનું એક ડિફરન્ટ હોય છે એમના દિલથી તમને થેન્ક યુ જ હોય છે પણ યાર એ થોડુંક એન્કરેજમેન્ટ મળે તમને બીજી વસ્તુ છે તમારે કેવા કેવું એન્વાયરમેન્ટ બનાવવું છે તમારે શું થવું છે અને તમારે કઈ રીતે તમારા સંસ્કારને જોડી રાખીને આગળ જવું છે એ તમારે ડિસાઇડ કરવાનું છે એન્વાયરમેન્ટ ગમે તું ખબર હોય આપણા પણ એન્વાયરમેન્ટની અસર થવી ના જોઈએ એ મેઇન વસ્તુ છે કારણ કે એ ઓલ ઓવર ધ વર્લ્ડ આજે ડ્રગના બિઝનેસમેન આઈ થિંક લાસ્ટ ટાઈમ મારા મેસમાં મેં આ મૂક્યું હતું કે ડ્રગના બિઝનેસને આ બધું ચાલી રહ્યું છે નેવર ટેક અ ડ્રગ સ્પોર્ટ્સમેન સ્પોર્ટ્સ માટે એક વસ્તુ કહી છે તમારો એક મુખ્ય મંત્ર છે સ્પોર્ટ્સ માટે હું તો સ્પોર્ટ્સ પર્સન નથી મને જે સમજ આવે છે પણ એ વસ્તુ છે કે સ્પોર્ટમેનશીપ દેટ ઇઝ અ વન ઇક્વેશન એક તમારો વિનિંગ મંત્ર હોય છે ભલે તમે કદાચ કોઈ વખત જીતી જવાના હોય ને ભૂલથી તમને કોઈ જીતાડી દીધા હોય પણ તમને એવું લાગે કે ના મને આ ભાઈ બીજાવાળાને અનફેર થયું છે મને ફોટો જીતાડે છે એ વખતે તમે પાછા પડી ગયા છો ના એ ધીઝ ધ ફર્સ્ટ એન્ડ સેકન્ડ દેટ ઇઝ ધ તમારો વિનિંગ પોઈન્ટ હશે એટલે સ્પોર્ટ્સમેનશીપ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બીજી વસ્તુ છે કે અમે રમત સરસ કોઈ વખત સરસ કરી પગલી પણ તમે કરી ગમે ત્યાં જજો પણ તમે માણસની એક મૂડી હોય છે કઈ મૂડી હોય છે તમે નાના છો છો પણ ત્યાં છતાં હું કહી દઈશ કારણ કે તમે એ જગ્યાએ જઈ રહ્યા છો કેરેક્ટર એ એક એવી વસ્તુ છે કે એ તમારી માણસો જો બધું જ વસ્તુ ગમે તમને કોઈ અવાજ તો ગૂગલ બાબા છે બધું તમને મળી જાય છે શું કરું શું ના કરું પણ સારું મળે છે ખોટું મળે છે અને બસ આગળ જાય તો ગ્રેટ એક્ઝામ્પલ આપો મારી છોકરીનું મેં લાસ્ટ ટાઈમ પણ મેં કહ્યું હતું કે એના પછી પર ધ કોમર્શિયલ પાઇલોટ લાઇસન્સ જસ્ટ 20 યર ઓલ્ડ તમારું થોડા જો ઉંમર થોડી મોટી છે અને પાઇલોટ થઈ ગઈ છે એવિએશન સાયન્સને ગ્રેજ્યુએશન કરી છે શી પર ધ આર્ટિસ્ટ પ્રોફેસર ડ્રોપ પછી ગીત સોરી એને ડિનાય કરી છે કે મારે મને તો નથી કર્યું કહેવાનો મતલબ છે કે ધગશ મેં તો બધું થાય 16 છોકરાઓમાં એક એક છોકરી છે 16 છોકરાઓમાં એક એક છોકરી છે પણ ત્યાં છે તો 15થી પણ એ આગળ છે છોકરાઓથી પણ છોકરી આગળ છે છોકરી આગળ જ છે એટલે શું કરવું છે નક્કી કરો મિલિટરીમાં જવું છે છોકરી પણ આજે મિલિટરીમાં છે એરફોર્સમાં જાય છે નેવીમાં જાય છે એ ટીચર ઉભે પાયલોટ કરે તમારી જે તૈયારી વાળી છે પણ અને મારા સર છે સાયન્સમાં જ આગળ સ્ટડી કરી રહ્યો છે પણ સાયન્સ ને આર્ટ્સ ની કશું નથી આર્ટ્સ ની અંદર તમે પરફોર્મન્સ કરો છો તો પણ ભેટ છે તમે હવે વાત કરી કે તમે જે એની મદદ કરી આપી તો એક લાખ વધારે સાધન તમારી ગમે તેટલી નામના બેઠેલી હશે પણ એક વખત કેરેક્ટર નું સ્ટેજ તો પછી તમને ક્યારે ઉભા નથી પછી તમારી પાસે ગમે તેટલી સંપત્તિ હશે એનો મોહ કે આનંદ જરાય નહીં આપણે ખાસ કાળજી રાખી ફરીથી એ વખતે અમને બોલાવવાના છે.